હવે સમાચાર વિગતવાર. આજથી પ્રારંભ થયેલ બોર્ડ પરીક્ષામાં પ્રથમ પેપર ગુજરાતી હોવાની સાથે પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ હસતા મોઢે બહાર આવ્યા હતા. બોર્ડની પરીક્ષાનો જે હાવ છે તેવું કંઈ નથી, બસ સારામાં પરીક્ષા જે પ્રમાણે આપીએ છીએ એ પ્રમાણે આપો, ડરની જરૂર નથી, તેવા સૂર વિદ્યાર્થીઓએ વાતચીત દરમિયાન વ્યક્ત કર્યો હતો. આજથી અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રથમ પડાવ એવી બોર્ડની કારકિર્દી ઘડતરના પાયારૂપ પરીક્ષામાં વિદ્યાર્થી તનાવમુક્ત બની પરીક્ષા આપતા જોવા મળ્યા હતા. વિવિધ શાળામાં પરીક્ષા પૂર્વ અને પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ જોડે વાતચીતમાં ઘણો ફરક જોવા મળ્યો હતો. જ્યાં પરીક્ષા પૂર્વે થોડા બોર્ડની પરીક્ષાનો ડર હતો, ત્યાં પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજરાતીનું પ્રથમ પેપર હોવાથી સાથે સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. પ્રથમ પેપર સરળ હોવાથી સાથે વિદ્યાર્થીઓમાં જે પરીક્ષા પૂર્વે બોર્ડની પરીક્ષાનો હાવ ઊભો કરી ચિંતાતુર કર્યા હતા, તે ચિંતામાંથી મુક્ત થયા હોય એમ સૌએ એક સૂર પુરાવ્યો હતો કે બોર્ડની પરીક્ષાનો જે હાવ છે તેવું કંઈ નથી, બસ શાળામાં પરીક્ષા જે પ્રમાણે આપીએ છીએ તે રીતે શાંતિથી વિના ડરે પરીક્ષા આપો. તેમજ પરીક્ષામાં બોર્ડની વ્યવસ્થા અને પ્રણાલી સારા પરીક્ષા કરતાં થોડી અલગ છે, પણ જો મહેનત સારી કરી હશે તો ચોક્કસ સફળતા મળશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વરમાં ધોરણ 10માં 343 બ્લોકમાં 13 પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે. બપોર બાદ ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનમાં 95 બ્લોક અને 10 કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ થયો હતો. તેમજ ધોરણ 12 એકાઉન્ટમાં 47 બ્લોક અને 6 કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંકલેશ્વરમાં પ્રથમ દિવસે કુલ 9452 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મારું નામ પ્રદીપ કુમાર મહેશભાઈ પટેલ, હું SSC માર્ચ 2024 પરીક્ષા અંકલેશ્વર ઝોન 80 ખાતે ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું. મારા ઝોન ખાતે કુલ 13 કેન્દ્રો કાર્યરત છે. 13 કેન્દ્રોમાં આજરોજ તારીખ 11/3/2024 કુલ 36 બિલ્ડિંગ કાર્યરત છે, જેમાં કુલ 9452 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જેમાં કુલ 343 બ્લોકનો સમાવેશ થાય છે. તમામ કેન્દ્રો ખાતે સમયસર પ્રશ્નપત્ર પહોંચી ગયા છે, અમારા સરકારી પ્રતિનિધિ ત્યાં હાજર છે તથા માન્ય કલેક્ટરશ્રી દ્વારા નિયુક્ત કરેલા વર્ગ 1 અને વર્ગ 2 ઓબ્ઝર્વ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. આશા છે આજના દિવસે બાળકો પોતાની જે પરીક્ષા છે ખુલ્લા દિલથી અને શાંત મને વ્યવસ્થિત રીતે પસાર કરે એ પ્રમાણે આજનું આયોજન થઈ ગયું છે. ધન્યવાદ. આજરોજ 10મી અને 12મીની પરીક્ષા ચાલુ થઈ રહી છે બોર્ડની, તો આજે બધા વિદ્યાર્થીઓને ફૂલ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આમાં નગરપાલિકાના બધા સભ્ય અને સંગઠનના બધા હોદ્દેદારો હાજર રહ્યા હતા.